અમદાવાદના શાહલમમાં ઘર્ષણના મામલે આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન મેટ્રો કોર્ટે ફગાવ્યા છે સોશિયલ મીડિયામાં ઉમરખાને લખનઉનો વીડિયો વાયરલ કર્યો હતો અને લોકોને ઉશ્કેર્યા હતા આથી આ આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિવ્યા પાસેથી દિવ્યા જે રીતે આ જે આરોપી છે તેને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે શું વધુ માહિતી જી ખાસ કરીને જે રીતે કોંગ્રેસના જે સિનિયોરિટી સેલના જે અધિકારી જે હતા તેમને ઉમરખાન પઠાણે જે લખનઉનો જે પોલીસનો જે વિડીયો હતો અને જે તોડફોડ જે કરવામાં આવી હતી પોલીસ પર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન જે પોલીસનો જે વિડીયો વાયરલ કર્યો હતો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધીને આરોપીને રિમાન્ડ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે કોર્ટ તરફથી એક દિવસના જે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આજે આરોપીના રિમાન્ડ પૂરા થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો જે થતો હોય જે પ્રકારની ઘટનાઓ બનતી હોય તે દરમિયાન આ પ્રકારના વિડીયો જો વાયરલ કરે તો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ કરવા વાળા આરોપીઓને ક્યારે બક્ષવા ન જોઈએ તેવું કોર્ટે પણ જામીન અરજી ફગાવતા અવલોકન પણ કર્યું છે જી 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 આભાર દિવ્યા માહિતી આપવા બદલ તો સોશિયલ મીડિયામાં ઉમરખાને લખનઉનો વીડિયો વાયરલ કર્યો હતો અને લોકોને ઉશ્કેર્યા હતા આથી આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો